વાત કરીએ ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સાત પોઈન્ટ મીટરથી ઓવરફ્લો થયો છે તો તાપી નદી કોઝવે સુધી બંને કાંઠે વહી રહી છે તો કોઝવે પર લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે અને તેને ખાસ કરીને રાહદારીઓ માટે બંધ કરાયો છે કારણ કે મોટા પ્રમાણમાં નદીમાંથી પાણીની આવક અને જાવક બને છે કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે જે વરસાદ વરસી શકે છે તે પ્રમાણે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર સતત બે દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત શહેરની અંદર પસાર થતી જે તાપી નદી છે તે તાપી નદી હાલમાં બંને કાંઠે વહેતા નજરે પડી રહી છે સુરતના જે અંદર જે કતારગામ અને રાંદેને જોડતો જે કોજવે છે તેની જે મીટર જે છ પોઈન્ટ મીટર ભયજનક જે સપાટી છે તે વટાવીને પાણી જે છે તે અત્યારે સાત પોઈન્ટ સિત્તેર મીટરથી જે ઓવરફ્લો થઈ અને જે પાણી છે તે વહેતા નજરે પડી રહ્યું છે તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યો છે હાલમાં તાપી નદી છે તે બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમની અંદરથી જે રૂલ લેવલ સપાટી જાળવવા માટે કેટલું જે સિત્તેર હજાર ક્યુસેક જેટલું પાણી છે તે સતત તાપી નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે તાપી નદીની અંદર નવા નીરની આવક થઈ છે અને ખાસ કરીને ઉકાઈ ડેમ અને તાપી નદીના જે કેચમેન્ટ જે વિસ્તાર છે તે વિસ્તારોની અંદર સતત જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે પાણીની આવક જે સતત વધારો જોવા મળી રહ્યો છે અત્યારે જે રીતે તાપી નદીના રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે કે જાણે કે તાપી નદીના આજુબાજુનો જે વિસ્તાર છે હિલ સ્ટેશન જેવો નજારો છે તે જોવા મળી રહ્યો છે પાણીની આવક જે વધતા તાપી નદીની અંદર જે કહી શકાય જે કચરો જે જમા થયો હતો જે કચરો છે જળ સપાટી હતી જે જળ કુંભી હતી તે પણ ધોવાણ થઈ રહ્યું છે એટલે મહત્વની વસ્તુ એ છે આખરે સુરત શહેર માટે આ જે પાણીનો જે આવક થઈ રહી છે તે ક્યાંક ને ક્યાંક ફાયદારૂપ થતું હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ચોમાસાની સિઝનની અંદર આ કોજવેનું રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળતું હોય છે કારણ કે અત્યારે જે કોજવેની જે સપાટી છે તે સાત પોઈન્ટ સિત્તેર મીટરથી જે પાણી છે તે કોજવે ઉપરથી પસાર થઈ રહ્યું છે હજુ પણ જો ઉકાઈ ડેમની કેચમેટ વિસ્તારોની અંદર જો ભારે વરસાદ વરસે તો ઉકાઈ ડેમની અંદરથી થોડા થોડા અંતરે છે તે તાપી નદીની અંદર પાણી છોડા હશે કેમેરામેન સંજય ચંદલ સાથે બોલતો સુથા ટીવી નાઇન સુરત